नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण पांच विषय गुजराती एम अपने पाठ छठो चालू है। नर्मदा मैया आगना वीडियो में आप थोड़ी पाठ विषय माहिती मेळवी थी और आप आई बुक में एक थी 15 अपने सवार जवाब लखेला था, 1-14 अने 15मो आप पूरा करो तो 15मो सवाल है धुआंधार एटले शू, तो आप जवाब लख्य तो धुआ एटले धुमाड़ो ने धार एटले पाणीनी धार। नर्मदा ज्यां धोधनी जेम पड़े छे ते जग्याने धुआंधार कहे छे। आपणे 15 प्रश्न सुधी लीधा था, हवे आपणे प्रश्न 16मो आव्या छीए, तो शुरू करिए। आ पाठनो वीडियो तमारी एप्लिकेशनमांथी जोई लेवानो छे, तो 16मो शुरू करिए। बंदर कूद विषयनी वातमां साहसनी शी वात आवे छे, तो जवाब में लखो जे जग्याए पर्वतो एकबीजानी नजीक आवी गया छे अने जाने वाते वळग्या होय तेवुं लागे छे। एक पर्वत परथी सामेना पर्वत पर ने त्यांथी वळी पाछा ए पर्वत पर वांदरा कूदरा कूद कर्या करे छे, वच्चे नदी माता जोया करे, माटे आ जग्याए बंदर कूद कहे छे। जूना जमानामां शूरवीर सैनिकों पोतानो घर घोड़ो पण अहींथी કૂદાવી જતા। બંદર કૂદ વિશેની વાતમાં શૂરવીર સૈનિકોના સાહસની આ વાત આવે છે। હવે આપણે જોઈએ 17મું, તો નર્મદા કિનારે આવેલું પ્રાચીન તીર્થ કયું છે? તો આપણને ઓપ્શન આપેલા છે, એ સોમનાથ, બી બેટ દ્વારકા, સી ડાકોર, ડી શુક્લ તીર્થ। તો જવાબમાં આવશે ડી શુક્લ તીર્થ, લખો જવાબમાં ડી શુક્લ તીર્થ। હવે 19મું, કેવડિયા નજીક ગોરા ગામે શૂલપાણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, સાચું કે ખોટું? તો હા, સાચું મંદિર આવેલું છે, તો જવાબમાં લખો સાચું। હવે જોઈએ 19મું, સરદાર સરોવર બંધની ઊંચાઈ કેટલી છે? આપણને ઊંચાઈ બતાવવાની છે, તો આપણે ઓપ્શન જોઈએ, એ 160 મીટર, બી 173 મીટર, સી 163 મીટર, ડી 183 મીટર, તો જવાબમાં આવશે સી 163 મીટર। હવે આપણે જોઈએ 20મું, સરદાર સરોવર યોજના એ વિશ્વની 8મી અજાયબી જેવી છે, સાચું કે ખોટું? તો જવાબમાં આવશે સાચું। હવે જોઈએ 21મો, ગુજરાત ઉપરાંત બીજા કયા રાજ્યને નર્મદાના નીર મળશે? ગુજરાત રાજ્ય ઉપરાંત બીજા કયા રાજ્યને નર્મદાના નીર એટલે કે પાણી મળશે? તો આપણને ઓપ્શન આપેલા છે, એ રાજસ્થાન, બી બિહાર, સી કર્ણાટક, ડી પંજાબ, તો જવાબમાં આવશે એ રાજસ્થાનને નર્મદાનું પાણી મળશે। હવે જોઈએ 22મું, સરદાર સરોવરથી શા ફાયદા થશે? જે સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યું છે એનાથી કયા કયા ફાયદા થશે એ આપણે લખવાનું છે, તો જવાબમાં લખો સરદાર સરોવરથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોની તરસી પાસે અને જમીનને સિંચાઈનો પણ લાભ મળશે। વિશ્વની સૌથી મોટી કોંક્રીટ અસ્તરવાળી નર્મદાની મુખ્ય નહેર નર્મદાના જળને છેક રાજસ્થાન સુધી પહોંચાડશે। નર્મદા નદીના ખંભાતના અખાતમાં વ્યર્થ વહી જતા એટલે કે જે નકામું પાણી વહી જાય જતા પાણીનો કાર્યક્ષમ ઉપયોગ થશે, પાણીનો જેટલું જરૂર પ્રમાણે હોય એટલો ઉપયોગ થશે, જો આ સરદાર સરોવર બાંધવામાં આવે તો। હવે જોઈએ 23મું, ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ ક્યાં નામે ઓળખાય છે? જે ગુજરાતમાં નર્મદાએ બનાવેલો બેટ કબીરવડ તરીકે ઓળખાય છે, એ અહીંયા આપણે નજીક હતો કબીરવડ। હવે જોઈએ 24મું, પૂરો ભાસ્યો ઝાંખો દૂરથી ધુમ્મસે પહાડ સરખો, આ વાક્યનો અર્થ સમજાવો, તો જવાબમાં લખો આ પંક્તિ કબીરવડ માટે ગવાયેલી છે, કબીરવડ દૂરથી ધુમ્મસમાં ભૂરા અને ઝાંખા પહાડ જેવો દેખાય છે। હવે જોઈએ 25મું,
કબીરવડ પાસે નર્મદા મૈયા આપણને શું કહેતા હોય તેવું લાગે છે? જવાબમાં લખો. અવતરણ ચિહ્નમાં જેમ લખેલું છે એવી રીતે લખવાનું છે. બહુ સમય થઈ ગયો છે, સ્નાન કરીને આગળ વધો, પણ જોજો હો, જળ એ જીવન છે. આપણે જળને સાચવશું તો જળ આપણને સાચવશે, ખરું ને? નર્મદા મૈયા આવું કહેતા હોય તેવું લાગે છે. હવે જોઈએ 26મી. નર્મદા નદી કયા શહેર પાસે સાગરને મળે છે? નર્મદા નદી કયા સાગરને મળે છે એ કહીએ તો આપણે ઓપ્શન આપેલા છે, એમાંથી સાચો ઓપ્શન હોય એ આપણે જવાબમાં લખવાનો છે. તો જોઈએ, એ ખંભાત, બી ભરૂચ, સી સુરત, ડી ખેડા. તો ક્યાંને મળે છે કયા સાગરને? તો ભરૂચ. જવાબમાં આવશે ભરૂચ. જોઈએ 27મું. નર્મદા આપણી લોકમાતા અને જીવાદોરી છે, શા માટે? તો જવાબમાં લખો, નર્મદા નદી લાંબી છે, ત્યાંથી ગુજરાત અને રાજસ્થાનના કરોડો લોકોને પીવા માટે પાણી અને સિંચાઈનો લાભ મળે છે. તેના કિનારે મંદિરો છે, ઋષિઓ વખાણ કરતા થાકતા નથી. માનવીના જીવનનો આધાર છે, તેથી તે આપણી લોકમાતા અને જીવાદોરી છે. હવે આપણે જોઈએ 28મું. નીચેના શબ્દની જોડણી સુધારો. આપણે જોડણી ખોટી આપેલી છે એને આપણે સુધારીને લખવાની છે. તો પહેલું છે નૌકા વિહાર. તો શું આવશે? નૌકા વિહાર નદી, બે માત્રા, નૌકા વિહાર. બીજું જોઈએ શૂરવીર. તો શૂરમાં કઈ રીતે આવશે? શૂરવીર રસોઈ દીધું કે છે. ત્રીજું જોઈએ પથ્થર. તો પથ્થરનો આવે શું આવશે? પથ્થર. બે થભ્ય ગાવશે. હવે જોઈએ ચોથું અણીદાર. તો અણીદારમાં રસવંદી જોઈ છે, એનો ફેરફાર કરવાનો છે. પાંચમું જોઈએ આજ્ઞાકીત. તો જ્ઞાની માથે મીંડું આવશે, આજ્ઞાકીત. બીજું કંઈ ફેરફાર કરવાનું નથી, જ્ઞાની માથે મીંડું નહીં આવે. છઠ્ઠું જોઈએ જીવાદોરી. તો કઈ રીતે છે જીવાદોરી? રસોઈ દીધે માફે છે. વડવાઈ, અહીં આપણને આપેલું છે વડવાઈ. તો વડવા ઈયળનો ઈ આવશે. તો હવે જોઈએ આઠમું શુક્લ તીર્થ. તો આપણને શું આવશે? શુક્લ તીર્થ. રસોઈ દીધેનું છે. છઠ્ઠું જોઈએ મુસાફરી. રસોઈ દીધેમાં પણ રસોઈ દીધેમાં પે છે. હવે જોઈએ 29મું. નીચેના શબ્દના સમાનાર્થી શબ્દો આપો. સમાન શબ્દ આપણને આપવાનો છે. તો જોઈએ પહેલું પર્વત. તો પર્વતને સમાનાર્થી બીજો શું કહેવાય? પર્વતને બીજું શું કે નામ અપાય? પહાડ. બીજું જોઈએ નજીક. નજીક તો પાસે. કિનારો, કાંઠો અથવા તો તટ. જોઈએ ચોથું શિલા. શિલા તો શિલાને શું કહેવાય? બીજું પથ્થર. પાંચમું જોઈએ લાભ. લાભ તો ફાઈ. છઠ્ઠું જળ, પાણી. સાતમું મુસાફર તો યાત્રા. આઠમું પર્યટન તો પ્રવાસ. હવે આપણે જોઈએ 30મું. નીચેના શબ્દના વિરુદ્ધાર્થી શબ્દો આપો. પૂર્વ, તો પૂર્વની સામે કઈ દિશા આવે? પશ્ચિમ. બીજું જોઈએ સુંદર, તો કદરૂપ. સુંદર હોય તો એની સામે બીજું કયું શું હોય? કદરૂપ. ઊંચે તો નીચે. ચોથું જોઈએ અજવાળું, તો અંધારું. લાંબી તો ટૂંકી. છઠ્ઠું જોઈએ સુખ, તો સામે શું આવે? દૂર. સાતમું જોઈએ દૂર, તો સામે નજીક. આઠમું જોઈએ ઉત્તર, તો ઉત્તરની સામે શું આવે? દક્ષિણ. નવમું કુદરતી, તો કૃત્રિમ. જે ભગવાને બનાવેલું હોય છે કુદરતી, અને જે માણસ બનાવે કૃત્રિમ થાય છે. હવે જોઈએ 31મું. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો આપણને શબ્દ સમૂહનો આખો ભંડાર આપેલો છે, એને એક જ શબ્દ આપણે દેવાનો છે. તો પહેલું જોઈએ હોળીમાં બેસીને ફરવું તે. તો આપણે એને શું કહીશું? નૌકા વિહાર કરવું તે. જવાબમાં આવશે નૌકા વિહાર. હવે બીજું જોઈએ સાંભેલા જેવી જાડી ધાર. ત્યાં વરસાદ હોય, સાંભેલા ધાર વરસાદ હોય, એને આપણે શું કહીએ? મુશળધાર. શું કહીએ? મુશળધાર. ત્રીજું જોઈએ ધનુષ્યના જેવું અર્ધગોળ સપ્તરંગી દ્રશ્ય, મેઘધનુષ. શું આવશે? મેઘધનુષ. જે ધનુષ હોય બાણ, એમાં કેવી રીતે અર્ધગોળ હોય છે ધનુષ, તો આપણે એને શું કહેવાય? આકાશ ઉપર એ સાત રંગનું બનેલું હોય છે, તો આપણે એને શું કહીશું? મેઘધનુષ. ચોથું જોઈએ
सॉरी पेज खोली गई है। આપણે ચોથું જોઈએ, નદી કે દરિયા વચ્ચે આવેલો જમીનનો ભાગ, એને આપણે શું કહે છે, જે નદીની વચ્ચે હોય છે અને કા દરિયાની વચ્ચે જે ખાલી જમીનનો ભાગ હોય ને એને આપણે શું કહેવાય, બે આજુબાજુ પાણી હોય છે અને વચ્ચે ખાલી જમીન હોય છે તો આપણે એને શું કહેશું, બેટ। પાંચમું જોઈએ, લોકોનું ભરણ પોષણ કરનાર માતા, તો એને શું કહેવાય, લોકમાતા। હવે જોઈએ બીજું, ઉદાહરણ પ્રમાણે શબ્દ બનાવો, તો નર્મ આપણને આપેલું છે, નર્મનો અર્થ થશે નર્મદા, તો આનંદ આપનારી। હવે સુખ, તો આપણે છેલ્લે દા લગાવીને એનો અર્થ આપણે આપવાનો છે, તો જોઈએ સુખ, તો સુખદા, તો સુખ આપના દા લગાવશો તો આપનારી જ થશે, દેનારી આપનારી કહેનારી એવું બધું થશે, સુખદા તો સુખ આપનારી। વર, તો વરદા તો વર આપનારી, એટલે કે વરદાન દેનારી માતા હોય એ। આ વર એટલે શું થશે, જે આપણને વર વરદાન આપનારી, જે શ્રાપ આપે ને એવું આપે એવી રીતે એક વરદાન આપે એને શું કહેવાય, વર આપનારી। હવે જોઈએ શુભ, શુભદા, શુભ કરનારી, કલ્યાણ કરનારી। હર્ષ, હર્ષદા, હર્ષિત કરનારી એટલે કે આનંદ કરનારી। મોક્ષ, મોક્ષદા, મોક્ષ આપનારી। હવે જોઈએ 33મું, નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો। લીલોતરી, હવે એનું વાક્ય આપણે બનાવવાનું છે, ક્યાંક લીલોતરીવાળા સુંદર ખુલ્લા મેદાનો છે, તો બીજું પણ વાક્ય લખી શકો પણ આ શબ્દ આવવો જોઈએ લીલોતરી જેવો। હવે બીજું જોઈએ, જીવાદોરી, નર્મદા આપણી જીવાદોરી છે, વાક્ય બનશે। હવે ત્રીજું જોઈએ બેટ, નર્મદા એ અહીં બેટ બનાવી દીધો છે, નર્મદાએ અહીં બેટ બનાવી દીધો છે। હવે જોઈએ સહેલગા, હોડીમાં બેસીને સહેલગાહ કરવાની મજા પડે છે, એટલે કે ફરવાની મજા પડે છે। પાંચમું જોઈએ મુસાફરી, મુસાફરી કેટલી લાંબી છે ખબર છે, આપણે એનો વાક્ય બનાવ્યું છે। છઠ્ઠું જોઈએ ગુજરાત, નર્મદાના પાણીનો લાભ ગુજરાત રાજ્યને મળ્યો છે। હવે જોઈએ સાતમું, નર્મદા, નર્મદા આપણી લોકમાતા છે। હવે જોઈએ 34મું, નીચેના રૂઢિ પ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો, તો જોઈએ પંખીની પાંખે ને પાણીના પ્રવાહે જવું એટલે શું થશે, તો શીઘ્ર પ્રવાસ કરો એટલે કે જલ્દી જલ્દી, વહેતા પાણી પર ઊંચેથી નજર રાખીને એટલે કે જલ્દી જલ્દી, તીવ્ર શીઘ્ર, તીવ્ર ચેક યોએ, શીઘ્ર પ્રવાસ કરો। તો આપણે જોઈએ વાક્ય બનાવીએ, આપણે પંખીની પાંખે ને પાણીના પ્રવાહે પ્રવાસ કરીશું। જોઈએ બીજું, જીવાદોરી, જીવાદોરી હો તો સામે અર્થ શું થશે, જીવનનો મુખ્ય આધાર હો, શું થશે, જીવનનો મુખ્ય આધાર હો, તો વાક્ય બનાવીએ, નર્મદા ગુજરાતના લોકોની જીવાદોરી છે। તો હવે જોઈએ ત્રીજું, સ્વપ્ન ફળવા એટલે કે ઈચ્છા પૂરી થવી, સ્વપ્ન પૂરા થવા અથવા તો ઈચ્છા પૂરી થવી। હવે જોઈએ વાક્ય, કુશળ બાળકોના સ્વપ્નો ફળે છે। હવે જોઈએ 35મું, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો, તો હવે આપણને શબ્દકોશમાં આપણે કક્કાવાળીના ક્રમમાં ગોઠવવાના છે। અહીં સસલા અને સ જ આપણને આપેલો છે, તો આપણે મેં તમને પહેલાં કીધો કે એના પછીનો બીજો શબ્દ આપણે જોઈ લેવાનો, પછી જો બીજો શબ્દ પણ સમાન હોય તો એના પછીનો ત્રીજો શબ્દ આપણે જોઈ શકીએ। તો જોઈએ, સુંદર સરસ સૈનિક સફેદ સિંચાઈ અને સ્નાન, તો જોઈએ તો પહેલાં સફેદ શું આવશે, સફેદ, પછી સરસ, પછી આવશે સિંચાઈ, પછી સુંદર સૈનિક અને સ્નાન, એવી રીતે ક્રમશ આવશે। હવે આપણે જોઈએ, આપણે 35 સુધી લઈ આવ્યો, પછીના વિડીયોમાં આપણે 36 અને 37મું આપણે સવાલ જવાબ આપણે એક તો
પ્રવાસ વર્ણન પત્ર લેખન આપણને આપેલો છે અને બીજું આપણને આપેલું છે નિબંધ આપણને આપેલો છે. તો એના વિશે આપણે પછીના વિડીયોમાં જોઈએ. આટલા તમારે અહીં તમારી આઈ બુકમાં પૂરી નાખવાનું છે. થેન્ક યુ.